નમસ્કાર મિત્રો. મિત્રોમાં વિધાનસભાની પેટા ચૂંટણી અને નારાજગીનો જમાનો, કોણે કોને નુકસાન કર્યું, કેટલું નુકસાન કર્યું, આ તમામ બાબતે વાત આજના વિડીયોમાં. વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ટિકિટ કોને મળશે એ સવાલ હતો. ત્યારથી જ એક વાત તે પણ હતી કે માગનારની આટલી મોટી લાઈન છે, ડઝન બંધ લોકો છે, આને સાચવશે કઈ રીતે. કોંગ્રેસ પાસે તો 3-4 ચહેરા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટી લાઈન હતી, અને આમાંથી અન્યને કઈ રીતે ભારતીય જનતા પાર્ટી સાચવશે, ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરશે, સૌથી મોટો સવાલ હતો. ટિકિટ આપવાનો સમય ધીરે ધીરે નજીક આવતો ગયો અને મેન્ડેટ કોને મળશે એ પણ એક સવાલ હતો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી ત્યાં સુધી આ સસ્પેન્સ રહ્યું, અને અંતે ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજીત ઠાકોરનો ચહેરો સામે આવ્યો. પહેલાં કોંગ્રેસની વાત કરીએ તો ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ મળવાની હતી, એ પહેલાં જ ઠાકરસિંહ રબારીના રંગ સામે આવવા લાગ્યા હતા. ઠાકરસિંહ રબારી ઇન્ટરવ્યૂમાં અલગ અલગ વાત કરી રહ્યા હતા, ઇશારો કરી રહ્યા હતા, અને અંતે જે દિવસે મેન્ડેટ મળ્યો તે દિવસે સવારે સભામાં કહી દીધું ઠાકરસિંહ રબારીએ કે ગેનીબેન ગુલાબના બેન છે, આ પ્રકારની વાત તેમણે કરી દીધી, આડકતરો ઇશારો કરી દીધો અને તેમની નારાજગી સામે આવી હતી. રબારી સમાજના 25,000 મત વાવમાં મોટા અસરકારક છે. બીજી વાત કરીએ ભારતીય જનતા પાર્ટીમાંથી, ભારતીય જનતા પાર્ટીમાંથી બે ચહેરા સામે આવ્યા અને આ બંને ચહેરા દોડતા હતા ટિકિટ માટે. સીઆર પાટીલ સુધી પણ આ બંનેએ વાત કરી હતી, એક માવજી પટેલ અને બીજું વાવરાણા ગજેન્દ્રસિંહ. માવજી પટેલે અપક્ષ દાવેદારી કરી સૌને ચોંકાવી દીધા, તેના વિશે આગળ વાત કરું, પરંતુ અત્યારે પહેલાં વાત કરી લઉં વાવરાણા વિશે. વાવરાણા 2012માં પણ ટિકિટ માગતા હતા, 2017માં પણ માગતા હતા, 2022માં પણ માગતા હતા, પેટા ચૂંટણીમાં તો આપી જ દેશે તેવી વાત હતી, પરંતુ ફરી એક વખત ચોકલેટ, ફરી એક વખત ટિકિટ તેમને ન મળી. ગજેન્દ્રસિંહ રાણાની હવેલીમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે પહોંચ્યા હતા. ગજેન્દ્રસિંહ રાણાએ તેવું એક પણ જાતનું સ્ટેટમેન્ટ નથી આપ્યું અને કે તેનાથી કહી શકાય કે ગજેન્દ્રસિંહ રાણા નારાજ છે. સ્વરૂપજી ઠાકોર તેમને પગે લાગવા ગયા, ગુલાબસિંહ રાજપૂત તેમની હવેલીમાં ગયા, માવજીભાઈ પટેલ પણ, એટલે કે ત્રણેય દિગ્ગજોએ તેમની મુલાકાત લીધી, તેમના આશીર્વાદ લીધા, પરંતુ વાવ રાણાના મનમાં અંતિમ દિવસો સુધી કંઈક ને કંઈક જગ્યાએ એક બાબત જરૂરથી હતી કે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું, પરંતુ અંતિમ દિવસોમાં જાતિ સમીકરણ જોઈને મારી અવગણના થાય છે, આવનાર દિવસોમાં શું કરવું, કારણ કે ચૂંટણી લડવી કોને ના ગમે, અને વાવ રાણાને ચૂંટણી લડવી હતી, ટિકિટ જોઈતી હતી, એ સૌ કોઈને ખબર છે. ત્રીજી વાત માવજીભાઈ પટેલની. માવજીભાઈ પટેલે અપક્ષ ફોર્મ પણ ભર્યું અને ભારતીય જનતા પાર્ટી તરફથી પણ ફોર્મ ભર્યું, અને તેમને કહેવામાં આવ્યું હતું મેન્ડેટ ન મળ્યો, ભારતીય જનતા પાર્ટી તરફથી ફોર્મ નિષ્ફળ રહ્યું, પરંતુ અપક્ષ દાવેદારી કાયમ રાખી. આ અપક્ષ દાવેદારીએ સૌને ચોંકાવી દીધા, કારણ કે ઓછામાં ઓછા 30,000 મત અત્યારે માવજીભાઈ લઈને જઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે થોડી સમીકરણની વાત કરી લઈએ, જાતિ સમીકરણ. રબારી સમાજ 25,000 મત, ઠાકરસિંહ રબારીની નારાજગી નારાજગી નારાજગી. કેટલાય લોકો તેવું પણ કહે છે કે ઠાકરસિંહ રબારી ચૂંટણી લડત તો પણ હારી જાત. ઠાકરસિંહ રબારીનો એક ફુગ્ગો ફૂલાવવામાં આવ્યો અને આ ફુગ્ગો ફૂલતા ઠાકરસિંહને પણ થયું કે આપણે ચૂંટણી લડવી જોઈએ, જોકે દરેકની એક આશા હોય, પરંતુ સ્થિતિ એવી છે કે અંતિમ દિવસોમાં રબારી સમાજ કોના તરફ જશે તે સવાલ હતો. આ 25,000 મત કોના તરફ જશે, જોકે ગેનીબેન તરફ, કોંગ્રેસ તરફ રહ્યા છે અને આ વખતે પણ રહ્યા છે, પરંતુ આ વખતે એ મતો થોડા ભાજપ તરફ પણ ગયા છે અને થોડા મત માવજીભાઈને પણ મળ્યા છે. તમે જોતા હશો કે નારાજગીનો દોર, નારાજ નેતાઓનો એક જમાવડો અપક્ષ તરફ ફંટાતો હોય છે, તો આમાં જોવા મળ્યું. જાગીરદાર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે વર્ષોથી, પરંતુ આ વખતે જાગીરદાર સમાજના મત કોંગ્રેસ તરફ ગયા હોઈ શકે છે, ગુલાબસિંહ રાજપૂત તરફ ગયા હોઈ શકે છે, અને જાગીરદાર સમાજ દરબાર સમાજ અંતે તો ક્ષત્રિય અને ગુલાબસિંહ રાજપૂતે આ તમામને સાથે લઈને તેમની તરફ મત કરાવ્યા હોય તેવું બની શકે. ત્રીજી વાત માવજીભાઈની. માવજીભાઈ ચૌધરી સમાજ 48,000 થી 50,000 મત ચૌધરી સમાજના, અને તેમાંથી 60-70% જેટલી ભાગીદારી માવજીભાઈ પડાવે તો નક્કી નહીં.
અંતિમ દિવસોમાં શંકરભાઈ ચૌધરીની સભાઓ કારગર રહી અને તેના કારણે મોટા પ્રમાણમાં મત તૂટ્યા અને તેનો અફસોસ માવજીભાઈના સમર્થકો આજની તારીખે પણ કરે છે કે જો એ દિવસોમાં શંકરભાઈએ સભા ન કરી હોત તો કદાચ માવજીભાઈ બીજા નંબરે રહે અથવા તો જીતી પણ શકે. જો માવજીભાઈ બીજા નંબરે રહે પરિણામમાં અને 10-15 હજાર ઓછા મત રહેશે તો એ વસવસો એ વાત 2027 સુધી રહેશે કે શંકરભાઈ નડિયા ન હોત તો માવજીભાઈ જીતી જાત, પરંતુ એ શક્યતા અત્યારે ઓછી દેખાઈ રહી છે અમને. તો આ સ્થિતિ છે. 2022માં પણ વાવમાં નારાજગીનો દોર ચાલ્યો હતો. અમીરા માસલ પોતે અપક્ષ દાવેદારી કરીને બેઠા હતા. 18,000 બ્રહ્મ સમાજના મત છે, પરંતુ 27,000 મતને મત લઈને આવ્યા હતા અમીરા માસલ. લોકોને સવાલ થયો હતો કઈ રીતે, પરંતુ તેઓ અન્ય સમાજના મત લાવવામાં પણ સફળ રહ્યા હતા. આ વખતે અમીરા માસલ ટિકિટ માગતા હતા. ભારતીય જનતા પાર્ટી તરફથી ફોર્મ પણ ભર્યું હતું, પરંતુ મેન્ડેટ ન મળ્યું. અમીરા માસલને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી તરફથી જે સમાચાર મળ્યા કે તમને આ વખતે પણ નથી લડાવવાના, ઉપરથી મેન્ડેટ આવ્યો છે સ્વરૂપજી ઠાકોરનો, ત્યારે નારાજગી હતી. પરંતુ તેમણે કામ કર્યું અને બ્રહ્મ સમાજના મત પણ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. થોડા ઘણા મત ગુલાબસિંહને, થોડા ઘણા મત માવજીભાઈ તરફ ગયા હોય, પરંતુ તેની સંભાવના ખૂબ ઓછી છે. બ્રહ્મ સમાજ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો છે. આ સ્થિતિ છે. વાવમાં નારાજગીનો દોર બહુ ચાલે છે અને જે એક છબી બને છે મીડિયામાં તેના કારણે સમીકરણ પણ બદલતા હોય છે. આ વખતેના સમાચાર આ પ્રકારના હતા. જોઈએ પરિણામ શું આવે છે. પરિણામ બાદ બૂથ પરથી માહિતી પણ મળશે કે શું રંધાયું, અંતિમ દિવસોમાં શું ખેલ પડ્યો. આપનું શું કહેવું છે આ નારાજગીના દોર વિશે, નારાજગીના જમાના વિશે? કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં હોય વર્ષોથી અને ત્યારબાદ ચૂંટણી લડવા ઈચ્છા ધરાવે, ચૂંટણી લડવી હોય, એ સામાન્ય બાબત છે. પરંતુ લાયકાત ધરાવતો હોવા છતાં પણ તેની બાદ બાકી થાય તો આપ શું કહેશો અને ત્યારબાદ શું પરિણામ આવી શકે? આપનો અભિપ્રાય આવકાર્ય છે. કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર. કેટલી મિનિટ